જય હિન્દ, જય ભારત. મારો આ વિડીયો પણ વધુમાં વધુ શેર કરજો અને ગુજરાતના તેમજ દેશના દરેક લોકો સુધી પહોંચાડજો કે જે છેલ્લા બે ચાર દિવસથી જે આ બળાત્કારની ઘટનાઓને લઈને જે વિરોધ પ્રદર્શન થાય છે, પણ જે આ બળાત્કારની જે ઘટનાઓ બની એ બહુ દુઃખનીય છે. પણ આ જે અમુક કોંગ્રેસના ભડવાઓ જે દિલ્હીની અંદર જે સ્કેન્ડલ માર્ચ લઈને જે વિરોધ પ્રદર્શન ઉપર જે નીકળાતા અને જે મોદીનો વિરોધ કરતા હતા, જે એવા તમામ કોંગ્રેસના ભડવાઓ સાંભળો કે જ્યારે દિલ્હીની અંદર જે નિર્ભયાનો જે બળાત્કાર કરવામાં આવ્યો, અમને એમની હત્યા કરવામાં આવી, ત્યારે આ એક પણ ભડવાઓ કોંગ્રેસના કોઈ પૂછવા પણ નહોતા આવ્યા કે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક પણ રંડીઓ જે અત્યારે પોસ્ટરો લઈને સોશિયલ મીડિયાની અંદર જે ઉભી રહી ગયું છે અને આમનો વિરોધ કરે છે, તો ત્યારે જે નિર્ભયા કાંડ થયો ત્યારે તમારી બધાની આ જાગૃતતા હતી ત્યારે ક્યાં મરી ગઈ હતી? અત્યારે હવે તમે 2019ની અંદર જે નરેન્દ્ર મોદીને પછાડવા માટેના જે પ્રયાસો કરો છો, જે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કરીના કપૂર, સોનમ કપૂર, આ બધી જે રંડીઓ જે આજે વિરોધ પ્રદર્શન ઉપર નીકળી છે, કેમ કે એમને ખબર છે કે ટૂંક સમયની અંદર આ લોકોની દુકાનો પણ બંધ થવાની છે મોદીના હિસાબે. અને જે આ કોંગ્રેસનો દલાલ જે રાહુલ ગાંધી જે વિરોધ પ્રદર્શનમાં નીકળો, તો નિર્ભયા કાંડ થયો ત્યારે ક્યાં ગયો તો? અને તું જે સુરક્ષાની વાત કરતો હોય તો તારા સ્કેન્ડલ માર્ચના જે વિરોધ પ્રદર્શનની અંદર તારી જ બેનને જો કોઈ તારા જ કોંગ્રેસના દલાલો છેડતી કરતા હોય તો તું આ દેશની બેન દીકરીનું શું ધ્યાન રાખવાનો છો? અને પેલા નંબરમાં કે તને ગુજરાતી નથી બોલતા આવડતું, તું વાતે વાતે તારો ધર્મ બદલે છે, તો તું દેશનું શું ભલું કરવાનો છું? અને અમુક આંધળાઓ જે એમની પાછળ દોડ્યા જાય છે, પણ આજે જે વિરોધ કરવાની જગ્યાએ એમની ફરજ બને છે કે આજે સાથ સહકાર આપીને આમના આરોપીઓને પકડવા, પણ આ ભડવાઓને પોતાનું રાજકારણ કરવા માટેથી 2019માં જે આ ભડવા રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવવા માટે જે આ એમની પાછળ દોડતા ભડવાઓ આજે તમે દેશને તોડવાની વાત કરો છો. અને અમુક જે આ ભડવો હાર્દિક પટેલ જે એવું કહે છે કે હું દેશને સળગાવી દઈશ, પેલો જિગ્નેશ મેવાણી દેશને તોડવાની વાત કરે છે, તો આ તમામ ભડવાઓ સાંભળો, આ દેશ કોઈ તમારા બાપની જાગીર નથી. આ હિન્દુસ્તાન બધા સમાજથી, બધી જ્ઞાતિથી, બધા ધર્મથી બનેલો છે, પણ તમે તમારા સ્વાર્થ માટેથી આજે દેશની રક્ષા કરવાને બદલે આજે દેશને તોડવાની વાત કરો છો. અને આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની રંડીઓ અને આ બધા ભડવાઓ જ્યારે દેશની બોર્ડરે જે દેશનો જવાન શહીદ થાય છે ત્યારે એમના વિરોધ પ્રદર્શનમાં કેમ નથી નીકળતા? એમના માટે સહાયની માંગ માટે કેમ નથી નીકળતા? પણ તમારે લોકોને તમારું રાજકારણ કરવા માટેથી, દેશને તોડવા માટેથી, આજે દેશની જનતાને તોડવા માટેથી તમે તમારી ગંદી રાજનીતિ કરીને તમારી બુદ્ધિનું પ્રદર્શન કરો છો અને નરેન્દ્ર મોદીને પછાડવાના જે પ્રયાસો કરો છો. પણ તમામ ભડવાઓ યાદ રાખજો કે નરેન્દ્ર મોદી તમારો બાપ છે, એટલે એ જિંદગીની અંદર તમારાથી કશું નહીં થાય. અને મારી એક સલાહ છે આ ઇટલીની બાર ડાન્સર સોનિયાને અને એના ગાંડો પપ્પુ, જે એમની ઓલાદ, જે આ ઇટલીની બાર ડાન્સરની ઓલાદ છે આ પપ્પુ, તમને મારી સલાહ છે કે તમે હવે બિસ્તરા પોટલા લઈને તમારી પાસે જે પણ માલ મિલકત મૂડી પડી હોય એ લઈને ઇટલી વયા જાઓ, નહીતર આવતા સમયની અંદર જેલમાં સડાવી સડાવીને આ હિન્દુસ્તાનની પ્રજા તમને મારશે. એટલું યાદ રાખજો. જય હિન્દ, જય ભારત.